આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસર હોય. તે 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મ જયંતિની પૂર્વ રવિવારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને આરએમઓ સહિતના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા એસએસજી હોસ્પિટલની સાફસફાઈ કરવામાં આવી. સાથે આરએમઓ હેલૈયા કહી રહ્યા છે કે હા, આજના દિવસ પૂરતું નથી, હવે આવનાર દિવસોમાં પણ અમે હોસ્પિટલને સાફ રાખીશું. આવતીકાલે ગાંધી જયંતિ છે. ગાંધીજીને સાચા સ્વરૂપમાં શ્રદ્ધાંજલિ આપવા અર્થે માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રીએ જે કાર્યક્રમ આપ્યો છે, સ્વચ્છતા માટે શ્રમદાન, એ કાર્યક્રમના અનુસંધાને આજે એસએસજી હોસ્પિટલના સર્વે અધિકારીઓ તથા વર્ગ 3 વર્ગ 4ના કર્મચારીઓએ સામૂહિક રીતે શ્રમદાન કરીને એસએસજી હોસ્પિટલ કમ્પાઉન્ડને સ્વચ્છ કરવાની એક મુહિમ ઉપાડેલ છે. આ મુહિમ આજના દિવસ પૂરતી મર્યાદિત નથી. 12 મહિના 24 કલાક આ સ્વચ્છતાની મુહિમ ચાલુ રાખવાની છે. એ પ્રણ સાથે અમે ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માગીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરવા માટે અને માનનીય વડાપ્રધાનશ્રીના આહવાનને ધ્યાને રાખી આજરોજ અમે સ્વચ્છતા પખવાડી ના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન ચાલુ કરેલ છે. અને બધાએ સરે કહ્યું એ પ્રમાણે અધિકારીઓ કર્મચારીઓએ શ્રમદાન કર્યું છે. અને જેટલું સ્વચ્છતા રાખીએ એટલું હોસ્પિટલના હિતમાં છે. અને હોસ્પિટલ સ્વચ્છ હોવી જોઈએ. સ્વચ્છ ભારત એવી રીતે સ્વચ્છ ભારતના હોસ્પિટલ અને હોસ્પિટલના તો પ્રાથમિકતા હોય છે કે સ્વચ્છતા રહેવી જોઈએ. અને એ રીતે અમે સ્વચ્છતા રાખવા પ્રયત્ન કરીએ છીએ અને આવી જ સ્વચ્છતા રાખીશું એવા બધાએ આજે પ્રણ લીધા છે.